એક અલવિનીના છોડના જાતનું પાંદડું લો જે શાકભાજીના બજારમાં સરળતાથી મળી જશે તમે કમળનું પાંદડું પણ લઈ શકો છો એક ટોટી દ્વારા થોડું પાણી પાંદડા પર રેડો તમને દેખાશે કે પાણીના ટીપાં પાંદડા પર ચોંટશે નહીં પણ તરશે તમે ટીપાને એક છેડેથી બીજા છેડે ફરાવીને જુઓ તે દડાની જેમ ફરશે પાણી એક સરસ પારદર્શક મોતી જેવા દેખાશે આ ભીના ટીપાં ખૂબ સરળતાથી ફરાવી શકાય છે આ અસર પાંદડા પરના આછા પડના કારણે આવે છે પાંદડા પર ધારદાર આછું પડ હોય છે આ પળ પાંદડાની સપાટીને પાણી વિરુદ્ધ બનાવે છે જેથી પાણી ચોટતું નથી અને પૃષ્ઠ તાણને લીધે પાણી મોતી જેવો આકાર લે છે અને સરળતાથી ચોંટ્યા વગર તરી અને ફરી શકે છે તમે આ ટીપાં સવારના ઝાકળ બિંદુના સ્વરૂપમાં પણ જોઈ શકો છો